સુરતની કાપોદરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રીડા વાહન ચોરોને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલી 7 જેટલી મોટરસાયકલો કબજે કરી હતી અને 5 વાહન ચોરીના ભેદ ઉકેલી કાઢ્યા છે। સુરતમાં વારંવાર વાહન ચોરીની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતની કાપોદરા પોલીસે વાહન ચોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। તો કાપોદરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રીઢા વાહન ચોરો ફારૂક તોમર, વિપુલ તોમર અને મહેશ તોમરને ઝડપી પાડ્યા હતા અને તેઓની પૂછપરછ કરતા તેઓ પાસેથી 7 ચોરાયેલી મોટરસાયકલો કબજે કરી છે। પોલીસ પૂછપરછમાં રીઢાઓએ કાપોદરા, પૂણા, સિંગરપોર, ડભોલી અને પાંડેસરામાંથી 5 વાહનો ચોરી કરી આવીને કબૂલાત કરી હતી। હાલ તો પોલીસે રીઢાની વધુ તપાસ હાથ ધરી છે।